મોર્નિંગ ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે પ્રકરણ 21 જેવા પિતા તેવી દીકરીમાં આગળ વધી. હવે પછી આપણો ટોપિક છે, પરંતુ માતા પિતા તરફથી આ નહીં. આપણે અત્યાર સુધી એવું જોયું કે આ આદત આપણા મમ્મી સાથે મળે છે, આ આદત આપણા પિતા સાથે મળે છે, પણ એવી કઈ આદત છે કે જે માતા પિતા તરફથી મળવી ન જોઈએ? તો ચાલો એવું એક ટોપિક જોઈએ. શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ, પરંતુ તે ક્યારેય તેના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચઢવા એ તેના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે તો? તેણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી. તો અહીં શીતલની વાત કરવામાં આવી છે કે જે નાની હતી ત્યારથી જ તેને પોલિયો હતો અને તેનો પોલિયો તેને કામમાં વચ્ચે આવતો ન હતો. ઘણું બધું ચાલવાનું હોય કે દાદર પણ ચઢવાના હોય તો એ ચડી જતી હતી. અને હવે શીતલના લગ્ન થઈ ગયા હતા તો તેને એક ચિંતા હતી કે શું તેનું જે બાળક હશે એને પણ પોલિયો થશે તો? તો આવી એક ચિંતા હતી ત્યારે ડૉક્ટર તેને કહે છે કે ના, એવી ચિંતા કરવાની જરૂર નથી, કે એવું કંઈક હોતું નથી. એવું જરૂરી નથી કે માતા કે પિતાને પોલિયો હોય તો તેના બાળકને પણ પોલિયો હોઈ શકે. તો આ રીતની એક ચિંતા અહીં દર્શાવી છે. હવે અહીં આપણે શીતલ વિશે તો વાત કરી કે શીતલે પોલિયો હતો. તમને ખબર છે પોલિયો વિશે? તમારા નાના ભાઈ બહેન હોય ને તો અત્યારે જ તેઓને પોલિયો પીવડાવ્યો હશે. તો તમે ક્યાંક વાંચ્યું હોય અથવા ટીવીમાં જોયું હોય તો એ તમે વિચારજો, અથવા હવે પણ તમે જુઓ તો જોજો કે તેમાં કઈ કઈ માહિતી લખી હોય છે. ઓકે, તમે પોલિયો વિશે તો સાંભળ્યું છે, પણ તમને ખબર છે પલ્સ પોલિયો એટલે શું? પલ્સ પોલિયો એટલે કે વર્ષમાં બે વાર જ્યારે પોલિયો પીવડાવવામાં આવે તો એને પલ્સ પોલિયો કહેવાય છે. અને હા, આપણે અહીંયા પણ આ રીતે બે વાર આખા વર્ષમાં બે વાર પોલિયો પીવડાવવામાં આવે છે. તમને ખબર હોય તો કેટલી ઉંમરના બાળકોને પોલિયો પીવડાવાય છે? હા, 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો પીવડાવવામાં આવે છે. 5થી વધુ ઉંમરના બાળકોને પોલિયો પીવડાવવામાં આવતું નથી. આપણે પોલિયો વિશે સાંભળ્યું, પલ્સ પોલિયો વિશે સાંભળ્યું, પણ તમે ક્યાંક એવી વ્યક્તિને જોઈ છે જેને પોલિયો થયો હોય? તો એ પણ તમે વિચારજો. હવે આપણે એક સરસ મજાનો ટોપિક જોઈએ. એ ટોપિકનું નામ છે વટાણા સાથેના પ્રયોગો, લીસા કે ખરબચડા. તો ચાલો આ ટોપિકની ચર્ચા આપણે એક વિડીયો દ્વારા કરીએ. હવે આપણે એક નવા ટોપિકની વાત કરીએ. હવે આપણો ટોપિક છે વટાણા સાથે પ્રયોગો, લીસા કે ખરબચડા. તો ચાલો આમાં આપણને શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ. ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડલનો જન્મ થયો હતો. તેઓને અભ્યાસનો ખૂબ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં એટલે કે પૈસા ન હતા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં ગ્રેગર મેન્ડલની વાત કરવામાં આવી છે કે તેનો જન્મ 1822માં ઓસ્ટ્રિયામાં થયો હતો અને તેમને અભ્યાસનો તો ખૂબ શોખ હતો, પણ જ્યારે પરીક્ષાની વાત આવતી હતી ત્યારે તેઓ ગભરાઈ જતા હતા અને તેમણે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવામાં તેના પૈસા ન હતા. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે. તો તેમણે પૈસા ન હોવાને કારણે એક મઠમાં જઈને સાધુ બનવાનો વિચાર કર્યો અને તેમણે એવું પણ વિચાર્યું કે કદાચ ત્યાંથી મને વધારે અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી, તો તેમને એવું હતું કે વધુ અભ્યાસ માટે મને મોકલવામાં આવશે, પણ તો તેમને એવું હતું કે તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે
તેમની પરીક્ષા તો લેવાની જ હતી ને. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. તેમને પરીક્ષાથી જ ડર લાગતો હતો, તેથી તે ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા હતા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાંના 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેમણે પ્રયોગો કરવાનું બંધ ન કર્યું. તેમણે 7 વર્ષ સુધી જે સાધુના મઠ હતા ત્યાં જ રહીને બગીચામાં જે 28,000 છોડ હતા એના પર પ્રયોગ કર્યા. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. તો અહીં મેન્ડલે ઘણા બધા પ્રયોગો કર્યા, ઘણી મહેનત કરી અને ઘણા અવલોકનની શોધ પણ કરી. અને ત્યારે તેમણે એવું શોધ્યું કે અત્યારના જે વૈજ્ઞાનિકો હોય ને તેઓને પણ તેમની વાત સમજી ન શક્યા હતા. મેન્ડલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને મેન્ડલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા. ત્યાર પછી મેન્ડલનું મૃત્યુ થઈ ગયું અને ઘણા વર્ષો પછી જ્યારે બીજા વૈજ્ઞાનિકો હતા એમણે આવા પ્રયોગ કરવાની કોશિશ કરી પણ તેઓ એ સમજી શકતા ન હતા. તેથી જે મેન્ડલે લખ્યું હતું ને એ તેઓ વાંચ્યું અને તેના પરથી તેઓ સમજી શક્યા. હવે મેન્ડલે એ છોડમાં શું શોધ્યું હતું? તેમણે શોધી કાઢ્યું કે વતાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા છે કે લીલા, અને છોડ ઊંચો છે કે નીચો, તેના સિવાય કંઈ નહીં. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેન્ડલે કઈ શોધ કરી હતી. તો તેમણે એવું શોધ્યું હતું કે વતાણાના જે છોડ હોય છે તેના લક્ષણો વિશે વાત કરી. તો એવું કહે છે કે એમાં એવા લક્ષણ હોય છે કે જોડીમાં હોય છે, કે જેમ કે બીજ ખરબચરા કે લીસા હતા, પીળા હતા કે લીલા, ઊંચો હતો કે નીચો હતો, આ સિવાય બીજું કંઈ હતું નહીં. જે છોડના બીજ ખરબચરા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચરા કે લીસા હશે. એટલે કે આપણે જે બીજ જમીનમાં વાવીએ છીએ એ બીજ જો ખરબચરું હોય તો એ છોડ પર ઉગનારું જે બીજ હોય છે નવું બીજ, તો એ પણ ખરબચરું આવે. જો લીસું હોય તો એ પણ લીસું આવે. એ ઊંચો છોડ હોય તો એ પણ ઊંચું આવે. આ રીતે અહીં છોડની આવનારી પેઢીની વાત કરવામાં આવી છે. કોઈ બીજ થોડા ખરબચરા અને થોડા લીસા એવા મિશ્રિત ન હતા. આવું જ તેમને રંગ સાથે પણ પ્રયોગ કરતા જોવા મળ્યું. એટલે કે જો પીળા રંગના બીજ વાવ્યા હોય તો તે છોડ પર પીળા રંગના બીજ આવે. આ રીતના તેણે પ્રયોગ કર્યા. જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વતાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વતાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ! તો અહીં આપણે જોયું કે કેવી રીતે વતાણાના બીજ તેની પેઢી દર્શાવે છે, કે જો તે બીજ કે જો જમીનમાં વાવેલું બીજ લીસું ખરબચરું લીલું પીળું ઊંચું નીચું હશે તો એના પર આવનાર બીજા બીજ પણ એ પ્રમાણેના જ હશે. અને મેન્ડલે એવું પણ દર્શાવ્યું કે જો આવનારી પેઢીના વતાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધારે હશે અને આવનારી પેઢીના વતાણાના છોડ લીસા હશે, તો આ એક અદ્ભુત શોધ અહીં દર્શાવી છે. કોણે? મેન્ડલે. તો વિડીયોમાં આપણે એક સરસ મજાનું જોયું. તમને મજા આવી ને જોવાની? ઓકે, હવે આપણે થોડું આગળ વધીએ. હવે આપણો ટોપિક છે થોડું પરિવારમાંથી થોડું પરિસ્થિતિઓમાંથી. તો ચાલો આ ટોપિકમાં પણ આપણી સાથે શું વાત કરે છે એ આપણે જોઈએ. વિભાને તેના નાનાજીના મોતેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે.
તો અહીં વિભા આપણને કહે છે કે તેના નાનાજીને જોરથી હસવાની ટેવ છે અને તે આવે એવી ખબર જ પડી જાય છે. આપણા ઘરમાં પણ એવું કોઈ વ્યક્તિ હોય છે કે જે મોતેથી બોલતા હોય, મોતેથી હસતા હોય અને તે દૂર જ હોય તો આપણને ખબર પડી જાય કે હા, કે આ વ્યક્તિ અહીં આવી રહ્યું છે. તો આ રીતે વિભાને પણ તેના નાનાજીનો ખ્યાલ આવી જાય છે. એના પરથી આપણે થોડા મુદ્દાની વાત કરીએ. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? હવે તમારા ઘરમાં એવા કોઈ વ્યક્તિ હશે કે જોરથી વાતો કરતા હોય છે, તો શું એ જોરથી વાતો કરવાની તેઓની ટેવ છે કે પછી તેઓ ઓછું સાંભળતા હોય તેથી તેઓ જોરથી બોલતા છે? તો આ વિચારજો. એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે, કોની સાથે, કેમ, તમે ક્યારે મોટેથી બોલી શકો છો? ઓહો, આ તો આપણો મનગમતો ટોપિક આપી દીધો હે ને. હા, જ્યારે એક્ઝામ હોય છે ને ત્યારે આવી સિચ્યુએશન થાય છે કે તમે મોટેથી બોલી નથી શકતા. કેમ? કારણ કે એક્ઝામ હોય છે હે ને. અને ઘણીવાર આવા સમયે પણ કોઈને મોટેથી બોલવાની ટેવ હોય અને એક્ઝામમાં પણ આવી રીતે એઓને એવું જ લાગે કે હું ધીરેથી બોલું છું, પણ તેનો અવાજ એટલો મોટો હોય છે કે ટીચરને ખબર પડી જાય છે. ત્યારે ટીચર તેઓને ખીજવાય છે. થાય છે ને આવું? હા, બસ તો કંઈક આવો જ છે. કેટલાક લોકો તેમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? તો તમે એવા લોકોને જાણો છો જેને સાંભળવામાં તકલીફ પડતી હોય તેથી તેઓને કાનમાં નાખવાનું યંત્ર આપવામાં આવે છે અને તેઓની મદદ કરવા માટે લાકડી અથવા ચશ્માનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય? તો એવા વ્યક્તિઓને તમે જાણતા હોય તો એ પણ તમે વિચારજો. જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે. શોધો તેઓની સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ, તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો જે સાંભળી શકતા ન હોય કે તેઓને આ તકલીફ ક્યારથી છે એ વિચારો. જન્મથી છે કે પછી કંઈક વાગી ગયું હોય ને ત્યારથી હોય, અને આવી પરિસ્થિતિમાં તેઓને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ પણ તેઓ પાસેથી માહિતી એકત્ર કરો. આપણે જોયું કે થોડા લક્ષણો અથવા તેઓ આપણને પરિવાર તરફથી મળે છે, થોડી વસ્તુઓ અને કૌશલ્યો આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે. આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે. તો આ પ્રકરણમાં આપણે જોયું કે અમુક વસ્તુ આપણને પરિવાર તરફથી મળતો હોય છે અને અમુક વસ્તુ આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ. જેમ કે કોઈકને ઓછું સંભળાતું હોય તો એવી પરિસ્થિતિમાં આપણે મોટેથી બોલવું પડે છે, તો ત્યારે એ આપણી આદત બની જાય છે. તો આ એક પરિસ્થિતિમાંથી આપણે શીખીએ છીએ મોટેથી બોલવાની આદત. તો આવી રીતે અમુક વસ્તુ આપણને પરિવાર તરફથી મળતું હોય છે અને અમુક વસ્તુ આપણને પરિસ્થિતિમાંથી મળતું હોય છે. તો આ પ્રકરણમાં આપણે જેવા પિતા તેવી દીકરીમાં આપણે ઘણું બધું શીખ્યા, અને આના પરથી તમને પણ ખ્યાલ આવશે કે તમે કોના જેવા છો અને તમને જે ટેવ કે લક્ષણ છે એ તમને તમારા પરિવાર તરફથી મળ્યું છે કે તમે પરિસ્થિતિમાંથી શીખ્યા છો. તો આના વિશે તમને ઘણો ખ્યાલ આવ્યો, અને હા, તમને શું, મને પણ ખૂબ ખ્યાલ આવી ગયો. હવે હું પણ આ બધું શોધવાની કોશિશ કરીશ. તો હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.